नमस्कार विद्यार्थी मित्रों, हूँ महेंद्रभाई गोस्वामी, पायोनियर स्कूल पाटण। विद्यार्थी मित्रों, अपने धोरण आठ ની અંદર ચેપ્ટર નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ ધોરણ આઠ ની અંદર આપણે ભણી રહ્યા છીએ। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ખૂણાની વાત કરીએ તો 105 અંશના ખૂણાની રચના કરવી। તો 105 અંશનો ખૂણો આપણે कई रीते दौरी सके ये बात करीश। विद्यार्थी मित्रों, सौ प्रथम आप किरण की शुरुआत कर दी तो अनुकूल त्रिज्या लई किरण बी एक्स दौरो। क्यों दौरो विद्यार्थी मित्रों? अनुकूल त्रिज्या लई किरण बी एक्स दौरो। अहीं रचनाना मुद्दा पण सामे लखशुं। रचनाना मुद्दा सौ प्रथम पहेला आपणे अहीं आखी रचना दौरी देशुं, त्यार पछी मुद्दा स्टेप बाय स्टेप अहीं एने लखीशुं। सौ प्रथम किरण बी एक्स अनुकूल त्रिज्या जोड़वानुं छे। बी ने केन्द्र गणी अनुकूल त्रिज्या लई किरण बी एक्स पर एक अर्धवर्तुळ रचो। चाप ज्यां छेदे तेने सी नाम आपो। त्यार पछी विद्यार्थी मित्रों, आपणे सी ने केन्द्र गणवानुं छे अने बीसी जेटली त्रिज्या लई अर्धवर्तुळ पर एक चाप रचवानुं छे। छेद बिंदु ने डी नाम आपो। त्यार पछी बे ने केन्द्र गणवानुं छे, तेज बीसी जेटली लखो के बीसी जेटली लखो, बंने माप समान छे। तो बीसी जेटली त्रिज्या लई अर्धवर्तुळ पर एक चाप रचो। चाप ज्यां छेदे तेने ई नाम आपो। हवे विद्यार्थी मित्रों, खास आपणे याद राखवानुं छे कि आपणे 105 अंशनो खूणो रचवानो छे। तो 105 अंशनो खूणो एटले के आ 60 अंशनो खूणो 120 अंश। तो 120 अने अहींया 90 अंशनो बनाववो पड़शे। तो 90 अने 120 नी वच्चेनो खूणो विद्यार्थी मित्रों आपणो कयो थशे? 105 અંશનો ખૂણો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 90 અંશનો ખૂણો બનાવીશું। તો ઈ ને અને ડી ને વારાફરતી કેન્દ્ર ગણી અર્ધવર્તુળના ઉપરના ભાગે ઈડી જેટલી ત્રિજ્યા લઈ અહીંથી એક ચાપ અહીંયા રચીશું, ડીથી અહીં એક ચાપ રચીશું, અને ચાપ જ્યાં છેદે તેને આપણે અહીંયા એફ નામ આપીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આને આપણે આ રીતે પણ તૂટક રેખા દોરવાની છે। કેવી દોરવાની છે વિદ્યાર્થી મિત્રો? તૂટક રેખા। ચલો ખ્યાલ આવી ગયો। તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે 90 અંશનો ખૂણો થયો, તો આ એફ પછી અહીંયા શું નામ આપીએ? અહીંયા જી નામ આપ્યું। તો આ 90 અંશ અને 120 અંશ આ બંને વચ્ચેનો ખૂણો એટલે આપણો 105 અંશનો ખૂણો। વિદ્યાર્થી મિત્રો, તો ઈ અને જી ને વારા પરથી કેન્દ્ર ગણી ઈજી જેટલી ત્રિજ્યા લઈ ઈને કેન્દ્ર ગણી ઈજી જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળના ઉપરના ભાગે એક ચાપ, જીને કેન્દ્ર ગણી એનું એ જ માપ રાખી ઉપરના ભાગે એક ચાપ, અને અહીંયા ચાપ જ્યાં છેદે છે તેને વિદ્યાર્થી મિત્રો આપણે શું નામ આપવાનું છે? એ નામ આપવાનું છે। અને અહીંયા આપણે ખૂણો દોરવાનો છે। તો આપણો ખૂણો અહીંયા આ છે, આ કિરણ દોરશું આપણે બીવાય। તો બીવાય કિરણ દોરશું એટલે આ ખૂણો આપણો 105 અંશનો થશે। વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે 105 અંશના ખૂણાની રચના કરી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એના રચના મુદ્દા સમજીએ કે પહેલો મુદ્દો આપણો શું થશે કે અનુકૂળ ત્રિજ્યા લઈ કિરણ બી એક્સ દોરો। કિરણ બી એક્સ દોરો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણો બીજો મુદ્દો થશે બી ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ કિરણ બી એક્સ પર કિરણ બી એક્સ પર એક અર્ધવર્તુળ રચો। શું રચવાનું છે? એક અર્ધ વર્તુળ રચો। હવે એક અર્ધવર્તુળ રચવાનું છે, અહીંયા ચાપ જ્યાં છેદે છે તેને સી નામ આપો, એ પણ આપણે લખી દઈશું। અહીંયા લખશું આપણે કે ચાપ જ્યાં છેદે તેને સી નામ આપો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ તો કે સી ને કેન્દ્ર ગણી બીસી જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ પર એક ચાપ રચવાનો છે। તો સી ને કેન્દ્ર ગણી
बीसी जेटली त्रिज्या लई, बीसी जेटली त्रिज्या लई अर्धवर्तुळ पर, कोना पर? अर्धवर्तुळ पर एक चाप रचो। चाप ज्या छेदे तेने शू नाम आपो? डी नाम आपो। तो अहीं आपणे डी नाम आप्युं, ते ज प्रमाणे विद्यार्थी मित्रों डी ने केन्द्र गणी अर्धवर्तुळ पर केटलुं माप राखवानुं? बीसी जेटलुं अथवा बीसी जेटलुं, अने एक चाप रचो, चाप ज्या छेदे तेने ए नाम आपो। ए पण मुजब लखीशुं કે દીને કેન્દ્ર ગણી તેજ ત્રિજ્યા લઈ, તેજ ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ પર, અર્ધવર્તુળ પર એક ચાપ રચો। ચાપ જ્યાં છેદે તેને શું નામ આપીશું? આપણે ઈ નામ આપો। હવે વિદ્યાર્થી મિત્રો ઈ સુધી આપણો જે ખૂણો બને છે એ 120 અંશનો બને છે। આપણે પહેલા 90 અંશનો બનાવવો પડશે। 90 અંશનો ખૂણો બનાવવા માટે એને અને ડીને વારાફરતી કેન્દ્ર ગણી અર્ધવર્તુળના ઉપરના ભાગે એક એક ચાપ રચીશું, અને ચાપ જ્યાં જે તે છેદે અને એફ અને જી નામ આપીશું। તો અહીં લખીએ વિદ્યાર્થી મિત્રો કે ઈ અને ડીને વારાફરતી કેન્દ્ર ગણી ઈડી જેટલી, ઈડી જેટલી ત્રિજ્યા લઈ, ત્રિજ્યા લઈ અર્ધવર્તુળના, અર્ધવર્તુળના ઉપરના ભાગે એક એક ચાપ રચો, એક એક ચાપ રચો। ચાપ જ્યાં છેદે તેને શું નામ આપો? વિદ્યાર્થી મિત્રો એફ અને નીચે જી નામ આપો। તો વિદ્યાર્થી મિત્રો આપણે નામ આપી દીધું। હવે જી અને ઈને, જી અને ઈને કેન્દ્ર ગણી ઈજી જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ પર એક એક ચાપ રચીશું, અને ચાપ જ્યાં છેદે તેને એ નામ આપો। તો એ મુદ્દો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ કે ઈ અને જીને વારાફરતી, વારાફરતી કેન્દ્ર ગણી, કેન્દ્ર ગણી અર્ધવર્તુળના, અર્ધવર્તુળના ઉપરના ભાગે કેટલી ત્રિજ્યા લેવાની છે? ઈજી જેટલી, ઈજી જેટલી ત્રિજ્યા લઈ, ત્રિજ્યા લઈ એક એક ચાપ રચો। ચાપ જ્યાં છેદે તેને શું નામ આપો? એ નામ આપો। અને વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે કિરણ બી વાય દોરો, અને વિદ્યાર્થી મિત્રો આપણે કિરણ બી વાય દોરશું એટલે આપણો ખૂણો 105 અંશનો અહીંયા તૈયાર થશે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે 105 અંશના ખૂણાની આપણે રચના કરી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો આને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 105 અંશના ખૂણાની રચના કરી। હવે આપણે આગળનો જે ખૂણો શીખવાનો છે એ 135 અંશના ખૂણાની રચના કરો। કયો ખૂણો વિદ્યાર્થી મિત્રો? 135 અંશનો ખૂણો। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 135 અંશના ખૂણાની રચના કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે ખૂણાની આપણે રચના કરીશું એ ખૂણાની રચનાના મુદ્દા,
તમે તમારી જાતે લખવાના છે. તો હું અહીંયા આકૃતિ રજૂ કરું છું, અહીંયા એની કઈ રીતે ખૂણો બનશે એની રચના કરું છું, એના મુદ્દા તમારી જાતે બનાવીને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂઆત કરીએ 135 અંશના ખૂણાની રચના કરો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે કિરણ અનુકૂળ ત્રિજ્યા લઈ કિરણ બી એક્સ દોરીશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે બી ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ કિરણ બી એક્સ પર એક અર્ધવર્તુળ રચો. ચાપ જ્યાં છેદે તેને સી નામ આપો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અનુકૂળ ત્રિજ્યા લઈ કિરણ બી એક્સ દોરો, બી ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચો, ચાપ જ્યાં છેદે તેને સી નામ આપો. બીસી જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ પર એક ચાપ રચો, ચાપ જ્યાં છેદે તેને ડી નામ આપો. ડી ને કેન્દ્ર ગણી તે જ ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ પર એક ચાપ રચો, ચાપ જ્યાં છેદે તેને ઈ નામ આપો. આપણે 135 અંશનો ખૂણો બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે હજુ આગળ જવું પડશે. તો ઈને કેન્દ્ર ગણી ઈની જેટલી ત્રિજ્યા લઈ રતી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ પર એક ચાપ રચો, ચાપ જ્યાં છેદે તેને એફ નામ આપો. વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો આપણો 120 અંશનો છે, આ ખૂણો 180 અંશનો છે. 180 120ની અને 180ની વચ્ચેનો ખૂણો એટલે 150 અંશનો ખૂણો થાય. તો પહેલા આપણે 150 અંશનો ખૂણો દોરવો પડશે, ત્યાર પછી 135 અંશનો. તો 150 અંશનો ખૂણો દોરવા માટે વિદ્યાર્થી મિત્રો, એફ અને ઈને કેન્દ્ર ગણી, વારા પરથી કેન્દ્ર ગણી ઈએફ જેટલી ત્રિજ્યા લઈ અહીંથી અર્ધવર્તુળના ઉપરના ભાગે એક ચાપ, અહીંથી અહીંથી એક ચાપ, અને ચાપ જ્યાં છેદે એને જી નામ આપીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આપણો ખૂણો બનશે તૂટક ખૂણો, બરોબર, એ 150 અંશનો બનશે. અહીંયા નામ આપણે એચ આપવાનું છે. શું નામ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો? એચ નામ. હવે આ 150 અને આ 120 એ બે વચ્ચેનો ખૂણો એટલે આપણો 135 અંશનો ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો. તો એચ ઈ જેટલી ત્રિજ્યા લઈ એચ અને ઈને વારા ફરતી કેન્દ્ર ગણી અર્ધવર્તુળના ઉપરના ભાગે અહીંથી એક ચાપ, ઈને કેન્દ્ર બનાવી અહીંથી એક ચાપ, અને ચાપ જ્યાં છેદે તેને એ નામ આપવાનું છે. અને હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે કિરણ કઈ દોરવાનું છે? ડીવાય કિરણ. તો આ ખૂણો આપણો 135 અંશનો થશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે 135 અંશના ખૂણાની રચના કરી આના મુદ્દા તમારી જાતે હું જેમ બોલું છું એ પ્રમાણે તમારે લખવાના રહેશે. આ તમારું હોમવર્ક જ તમારે સમજવાનું. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કિરણ બી એક્સ દોરો, બીને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ કિરણ બી એક્સ પર એક અર્ધવર્તુળ રચો, ચાપ જ્યાં છે તેને સી નામ આપો. સીને કેન્દ્ર ગણી બીસી જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ પર એક ચાપ રચો, ચાપ જ્યાં છે તેને ડી નામ. તે જ પ્રમાણે તે ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ પર એક ચાપ, તેને ઈ નામ. તે જ પ્રમાણે અર્ધવર્તુળ પર એક ચાપ, તેને એફ નામ આપો. આ ઉપર તમે લખી શકો છો. ત્યાર પછી એફ અને ઈ ને કેન્દ્ર ગણી ઈ એફ જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળના ઉપરના ભાગે એક એક ચાપ રચો, ચાપ જ્યાં છે તેને જી અને એચ નામ આપો. એટલે આ ખૂણો આપણો 150 અંશનો થશે. એચ અને ઈ 120 અને 150 બંનેની વચ્ચેનો ખૂણો એટલે આપણો 135 અંશનો. એચ ઈને વારા ફરતી કેન્દ્ર ગણી અર્ધવર્તુળના ઉપરના ભાગે એક એક ચાપ રચો, અને ચાપ જ્યાં છે તેને એ નામ આપો. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, કિરણ બી વાય દોરો, એટલે આપણો ખૂણો 135 અંશનો તૈયાર થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો આના પછીનો ખૂણો છે આપણો 165 અંશના ખૂણાની રચના કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ખૂણો આપણે રચવાનો છે આ ખૂણાની વાત કરીએ તો આના પણ રચનાના મુદ્દા તમારે હોમવર્કમાં જાતે લખવાના રહેશે. સૌ પ્રથમ આપણે વાત કરીએ કિરણ બી એક્સ. તો અનુકૂળ ત્રિજ્યા લઈ કિરણ બી એક્સ દોરો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે બીને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચો, છેદ બિંદુને સી નામ આપો. સીને કેન્દ્ર ગણી અર્ધવર્તુળ પર બીસી જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ રચો, છેદ બિંદુને ડી નામ આપો. બીજું એક ચાપ રચો, એને ઈ નામ આપો. ત્રીજું એક ચાપ રચો અને એને એફ નામ આપો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે 165 અંશનો ખૂણો 180 સુધી જવું પડશે,
हाँ विद्यार्थी मित्रों 150 अक्षर खूणा की रचना करनी पड़े तो एफ अने इने वारा पर केन्द्र गणी ईएफ जेटली त्रिज्या लई अहींथी अहींथी एक चाप अहींथी अहींथी एक चाप अने चाप ज्या छेदे तेने जी नाम आपो। आ खूणो जे विद्यार्थी मित्रों आपणो आवशे ए तूटक बनशे। अहींया तमे नाम आपी शको छो एच। तो विद्यार्थी मित्रों अहींया आपणे एच नाम आपीशुं। आ खूणो 150 अंश नो थशे, आ 180 अंश नो थशे। 180 अने 150 बन्नेनी वच्चेनो खूणो एटले आपणो 165 अंश नो खूणो थाय। तो एफ एच जेटली त्रिज्या लई एफ ने केन्द्र गणी अहींथी एक चाप, एच ने केन्द्र गणी अहींथी एक चाप અને ચાપ જ્યાં છેદે તેને એ નામ આપવાનું છે। અને વિદ્યાર્થી મિત્રો આ તમારો ખૂણો કિરણ બી વાય દોરશો એટલે આ તમારો ખૂણો 165 અંશનો તૈયાર થશે। ખેલાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે 165 અંશના ખૂણાની રચના કરી। આના મુદ્દા તમારે જાતે નોટબુકમાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો। ફરીથી વાર રિવિઝન કરું છું કે બી ને કિરણ બી એક્સ અનુકૂળ ત્રિજ્યા લઈ દોરો, બી ને કેન્દ્ર ગણી કિરણ બી એક્સ પર એક અર્ધવર્તુળ રચો, ચાપ જ્યાં છેદે તેને સી નામ આપો, સી ને કેન્દ્ર ગણી તે ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ પર એક ચાપ રચો, ત્યાર પછી તેને ડી નામ આપી, તે ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ એક ચાપ રચો, તેને ઈ નામ, તે જ પ્રમાણે ઈડી જેટલી તે ત્રિજ્યા લઈ એક ચાપ રચો અર્ધવર્તુળ પર, જેને એફ નામ આપો। એફ અને ઈ ને વારાફરતી કેન્દ્ર ગણી ઈએફ જેટલી ત્રિજ્યા લઈ એક એક ચાપ રચો, છેદ બિંદુને જી અને એચ નામ આપો। એચ એફ એટલે કે આ બંનેના ખૂણાની વચ્ચેનો ખૂણો આપણે 165 છે, એટલે કે એચ અને ઈએફ એફ બંનેને વારા પરથી કેન્દ્ર ગણી એચ એફ જેટલી ત્રિજ્યા લઈ એક એક ચાપ રચો, ચાપ જ્યાં છેદે તેને એ નામ આપો, અને છેલ્લે કિરણ બી વાય દોરો એટલે આપણો ખૂણો 165 અંશનો તૈયાર થશે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે આ ખૂણા શીખ્યા। હવે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। જય હિન્દ અસ્તુ। હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો।